ખેડ બ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે હવનનું કરવામાં આવેલ આયોજન. મોટી સંખ્યામાં આઠમના દર્શન કરવા ઉમટ્યા માય ભક્તો. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યજ્ઞ હવનનું કરવામાં આવેલ પૂજન. ચૈત્રી નોરતાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે આઠમના નોરતા નિમિત્તે આઠમના હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પટળાંગણ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યજ્ઞ પ્રગટાવી શ્લોકોનું વિધિવત પાઠન કરી યજ્ઞમાહુતિ આપવામાં આવી હતી. સવારે મંદિર પ્રશાસન તથા માયભક્તો દ્વારા મંદિરની 108 પ્રદક્ષિણા કરી હવનના યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. મંદિર પ્રમુખ જયદીપસિંહ રાઠોડ દ્વારા યજ્ઞની વિધિ કરવામાં આવી હતી, જે આખો દિવસ ચાલી હતી. સાંજે 4:30 કલાકે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને આઠમના હોમનું સમાપન કરવામાં આવ્યું. ત્યારબાદ અંબિકા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી અને માયભક્તો દ્વારા શ્રીફળ હોમવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં માયભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા અને આઠમના હવનનો તથા માતાજીના દર્શનનો લાભ મેળવ્યો હતો. આમ મંદિરમાં આઠમના હવનનું અનેરું અને આગવું મહત્વ રહેલું છે. આ દિવસે માયભક્તો જરૂરથી આઠમના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. વર્ષોથી ચાલતી પરંપરા અષ્ટમીનો યજ્ઞ મહારાજા ઈડર તરફથી કરવામાં આવે છે. આજે પણ મહારાજા રાજેન્દ્ર સિંહજી તરફથી અષ્ટમીનો યજ્ઞ કરવામાં આવેલ. મંદિર ટ્રસ્ટ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ યજ્ઞ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. જય માતાજી. હું પ્રકાશભાઈ ઉપાધ્યાય અને ગાયત્રીબેન ઉપાધ્યાય મોડાસા મેઘરજ વિભાગમાંથી ચૈત્ર માસની આઠમે અહીંયા ખેડબ્રહ્મા મુકામે અંબાજી માતાના દર્શને આવીએ છીએ અને આ ચૈત્રવાટની આઠમનું ખૂબ જ મહત્વ રહેલું છે. અહીંયા હવનના અમે દર્શન કર્યા અને પવિત્ર થયા. આ ચારે બાજુ અંબે માનો મહિમા ખૂબ જ પ્રસરેલો છે અને માં અંબાજી અહીંયા હાજરા હજૂર છે એવું અમે અનુભૂતિ કરેલી છે અહીંયા.